नमस्कार मित्रों, महादेव हर हूँ योगीराज, आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपनी अपेक्षा मुजब वीडियो छे अमे लावीए छीए, तेमज अमारी यूट्यूब चैनल योगीराज योगी ऑफिशियल ने लाइक शेयर अने सब्सक्राइब करवा बदल आप सर्वेनो खूब खूब आभार। मित्रों, डिसेम्बर मासनी जे एकम कसोटी छे गुजराती विषय छे, धोरण 8मुं छे, कुल गुण 25 छे, सोल्यूशन छे अमे लावीए छीए। मित्रों, चलो शुरुआत करी, प्रश्न पहेलो आपणे जोईए, नीचेना प्रश्नोना जवाब आपो। पहेलो प्रश्न, क्या क्या प्रसंगोए વિદાય આપવાની કે વિદાય લેવાની થાય છે, બે ગુણ માટે પ્રશ્ન છે। जवाब जो मित्रों, आपणे छोकरीना लग्न थवाथी सासरे जाय त्यारे, छोकरीओ छोकराओ बहार गाम भणवा जाय त्यारे, बहार गाम व्यवसाय के धंधा करवा जाय त्यारे, घरे आवेल मेहमानो जाय त्यारे विदाई आपवानी के लेवानी थाय छे। बीजो प्रश्न, संकल्प करवाथी थता बे फायदा अने बे मुश्किलीओ जणावो, बे मार्क माटे छे। फायदा आपणे जोई मित्रों, तो नियमितता आवे छे, बीजा नंबर पर जीवनमां सारा गुणो विकसे छे। मुश्किली जोई, नियमो पाडवामां मुश्किली आवे छे। बीजा नंबर पर आळस त्यजवा पड़े छे। त्रीजा नंबर पर मोज शोक मूकवा पड़े छे। तो आ रीते फायदा अने मुश्किली छे आपणने जोवा मळे छे। त्रीजो प्रश्न, कोने मात करीए एटले शुं? जवाब जोईए आपणे मित्रों, दर वखते जीवनमां दुखो आवे तो एमनाथी आपणे शा माटे हारी जवुं? आ वखते तो आपणे हिम्मतथी दुखोनो सामनो करीए अने दुखोने ज हरावीए। प्रश्न बीजो जोईए मित्रों, आपणे તમે આ વખતે COVID-19ની સ્થિતિમાં દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી કેવી રીતે કરી તે અંગે 8-10 વાક્યોનો ફકરો લખો, 5 ગુણ છે। જોઈ મિત્રો આપણે ફકરો, આ વર્ષે કોરોનાની મહામારી હોવાને લીધે અમે બહારગામ ફરવા ગયા ન હતા અને ઘરના લોકો સાથે દિવાળી મનાવી હતી। કોરોનાને લીધે બહારથી કંઈ ખાવાનું લાવ્યા ન હતા, ઘરે મમ્મીએ બનાવેલ મીઠાઈ જ ખાધી હતી, ફટાકડા પણ નહોતા ફોડ્યા, ઘરમાં દીવા પ્રગટાવ્યા હતા અને રંગોળી કરી હતી। બેસતા વર્ષના દિવસે પણ કોઈ સગાવહાલાના ઘરે રૂબરૂ બેસવા ન જતા ફોન અને વિડીયો કોલ કરીને નવા વર્ષના રામરામ કર્યા હતા। આડોશ પાડોશના લોકો સાથે પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને સાલ મુબારક અને રામરામ કર્યા હતા। મિત્રો, અહીં તમારા શબ્દોમાં તમે લખેલું હશે તો પણ સાચું પડશે। પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના જવાબ આપો, 5 ગુણ છે। પહેલો પ્રશ્ન જોઈએ આપણે, કઈ પર્વતમાળાની લંબાઈ સૌથી ઓછી છે? તો તેમાં આવશે દક્ષિણ ઘાટ। બીજા નંબર ઉપર, તમિલનાડુમાં કઈ કઈ પર્વતમાળાઓ છે? જેમાં આવશે પૂર્વ ઘાટ અને દક્ષિણ ઘાટ। ત્રીજો પ્રશ્ન, અરવલ્લીની ઊંચાઈ કેટલી છે? 300-900 મીટર। ચોથો પ્રશ્ન, એક કરતાં વધુ પર્વતમાળાઓ ક્યાં ક્યાં રાજ્યોમાં છે? તો મધ્યપ્રદેશ અને તમિલનાડુ। પાંચમો પ્રશ્ન, સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે? તો સાતપુડા આવશે। પ્રશ્ન ચોથો, માંગ્યા મુજબ કરો, કહેવતો રૂઢિપ્રયોગનો અર્થ ધરાવતા શબ્દ સમૂહો શોધીને જોડો। તો મિત્રો જોઈએ આપણે અ વિભાગમાં, પહેલું જોઈ, અધૂરો ઘડો છલકાઈ ઘણો, તો તેમાં આવશે ચોથા નંબર ઉપર ખાલી ચણો વાગે ઘણો। બીજા નંબર ઉપર ઉતાવળે આંબા ન પાકે, તેમાં આવશે ધીરજના ફળ મીઠા, એક નંબરનું વાક્ય। ત્રીજું વાક્ય, કાકરે કાકરે પાળ બંધાય, તેમાં આવશે બીજા નંબરનું વાક્ય। ટીપે ટીપે સરોવર ભરાય, ચોથું વાક્ય, કોરોનાને હરાવવો, તેમાં આવશે પાંચમું, રોગને માત કરવો। અને છેલ્લું વાક્ય, સ્ખલિત થવું, તો તેમાં આવશે ત્રીજા નંબરનું, પોતાના સ્થાનેથી ખસવું। તો મિત્રો આ રીતે જવાબ છે આપેલા છે। પ્રશ્ન પાંચમો, આપેલ ફકરામાંથી દ્વંદ્વ સમાસના શબ્દો શોધીને લખો, 5 ગુણ છે, દરેકનો 1 ગુણ છે। પહેલું આપણે જોઈએ રામ સીતા, રામ અને સીતા। બીજું રામ લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ। ત્રીજું માતા પિતા, માતા અને પિતા। ચોથું એક બે, એક અને બે। અને પાંચમું સવાર સાંજ, સવાર અને સાંજ। તો આ દ્વંદ્વ સમાસ લખેલા છે મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો આશા રાખીએ કે અમે જે માહિતી આપેલી છે આપને સમજાણી હશે, તેમજ કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાય એવું હોય તો કોમેન્ટ કરજો, અમે તમને આન્સર આપશું। તેમજ મિત્રો, ધોરણ 3-12ના તમામ જે એકમ કસોટી પેપર છે, સોલ્યુશન છે, સ્ટેપ બાય સ્ટેપ અમે મૂકવાના છીએ। સારું મિત્રો, કાંઈ અમુક એકમ એવા હોય, ન સમજાતા હોય, અમુક વિષય હોય તો કોમેન્ટ કરજો, એ વિષય ઉપર અમે વિડીયો છે બનાવશું। સારું મિત્રો, હાલ આટલું રાખીએ, આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો। જય હિન્દ, જય ભારત।